મિત્રો, ગુજરાતમાં આગામી 4 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલેશન સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને 5 દિવસ દરિયો ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યા છે. આજે સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના નિવાસી તકકાર તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં 12 મેઘ ખાંગા થયા હોય એમ 6 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢની ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. એને લઈને માટીયાણા ગામમાં પાણી ઘૂસી ગયા છે. ઓજત નદીમાં ઘોડાપૂરના કારણે બામણાસા ગામમાં 1 મકાન પાણીમાં ધરાશયી થયું છે. મિત્રો, હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે, તો નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાતમાં 229.2 mm વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી કેટલો પડવો જોઈએ તેના કરતાં રાજ્યમાં 107% વધુ વરસાદ પડ્યો છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હવે અવનવી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે. ધન્યવાદ.